पहल नहीं। बेटी पढ़ाओ सूत्र सार्थक करती समाजनी पहल। लग्नना दिवसे ज दीकरीने टेटनी परीक्षा अने समाजे करी पहल। लग्न बाद दीकरी परीक्षा माटे मोकली अने विदाय रोकी रखाई। परीक्षा आपीने आव्या बाद दीकरीने विदाय आपवामां आवी। महेसाणाना खेरालुमां ठाकोर समाजना लग्न उदाहरण रूप बन्या। वीएससी बीएड मां कन्या नयनाना लग्न अने परीक्षा एक दिवसे हता। सवारे कन्याना लग्न करावाया अने बादमां परीक्षा माटे मोकलाई। लग्नना मांडवीथी खेरालुथी अमदावाद परीक्षा माटे मोकलाई। वरराजा जानैयाओए कन्यानी मांडवे ज राह जोई। दीकरीओने भणावा माटेनी तत्परता दरेक समाज माटे उदाहरण रूप छे। બે એક્ઝામ હોય એવું મને લાગતું હતું, એક કઈક લાઈફની એક્ઝામ હતી અને એક જે સ્ટડી કર્યું એની એક્ઝામ હતી, તો બંને એક્ઝામ મેં સક્સેસફુલી અત્યારે બધી છોકરીઓ ભણવામાં બહુ વીક અને અડધું ભણીને મુક્તિ હોય છે તો તેઓ આગળ વધે અને ખાસ કરીને અમારા સમાજમાં તો કોઈ જ ભણતું નહીં હોતું, તો એમનો પણ સંદેશ કે વધારે ભણી અને આગળ વધે. આજે તાતકુની પરીક્ષા આપવાની હતી, સંજોગો વસાત આજે જ તારીખ અને 23મી તારીખ એની લગ્નની તારીખ, પણ મારી દીકરીને મારો એટલો બધો સપોર્ટ અમારા પતિ પત્નીનો ફેમિલીનો કે બેટા લગ્ન કરને તારીખ આપણે પરીક્ષા બી આવે કે જેનાથી બે સુધરે, કારણ કે લગ્ન એટલું મહત્વનું હતું અને પરીક્ષા એના જીવન માટે એટલી મહત્વની હતી, એટલે એને પરીક્ષા અપાઈ અને આજે લગ્નની તારીખે અમે સવારે વહેલા વહેલા લગ્ન કરી દીધા. અમદાવાદ લોબો રૂટ હતો તો એને મોકલીને પરીક્ષા લઈને અત્યારે. તો ઠાકોર સમાજની અદભુત પહેલને લઈને આપણી સાથે સાંસદ જુગલજી ઠાકોર જોડાયા છે. જુગલજી, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતી પર. પહેલી વાત તો, પહેલી પ્રતિક્રિયા આપની જાણવી છે કે ઠાકોર સમાજે જે અદભુત પહેલ કરી બતાવી છે, બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતી અને કન્યાને વિદાય કરતા પહેલા પરીક્ષા મહત્વ કેટલું છે એ દર્શાવ્યું છે, પહેલી પ્રતિક્રિયા આપની? ખૂબ ખુશી અને ખૂબ સરસ કામ જે પણ દીકરા દીકરીઓએ, પહેલા તો બેન શ્રી નૈનાને ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ પહેલ કરી, કે એના માતા પિતા જશોદાબેન અને મહેન્દ્રસિંહ, એના માતા પિતા અને દીકરા તરફથી જે છે એમના પરિવારને પણ અભિનંદન આપું છું કે તમે લોકોએ આ પહેલ કરવા માટે આગવી, કારણ કે આ ટેટની એક્ઝામ જે છે એ બે ફેસમાં લેવાતી હોય છે અને એની અંદર દીકરીએ એમ કે એના માતા પિતા પણ તૈયાર થયા અને એના જે બી સાસરા પક્ષના વડીલો મિત્રો એ લોકો પણ તૈયાર થયા કે દીકરી પોતે એક્ઝામ આપે અને આ એક્ઝામ આપ્યાથી જે એજ્યુકેશન એને મળ્યા અને મળ્યા પછી એ પોતે ટીચર તરીકે જશે, એટલે એ ખૂબ સમાજ માટે બી બહુ મોટો મેસેજ છે અને સાથે સાથે સમગ્ર અમારા ઠાકોર સમાજના જે દીકરા દીકરીઓ જે છે, નવપરિણીત જે યુગલો છે એ લોકો પણ જોશે કે આવનારા સમયની અંદર આપણે પણ આવી રીતે શિક્ષણ મેળવતા રહીએ, એટલે બંને નવ દંપતી અને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ તબક્કે. બિલકુલ જુગલજી, બીજી એક ખાસ વાત કે દરેક સમાજમાં આ પ્રકારની તત્પરતા દેખાય, દીકરીઓને ભણાવવા માટે હોય કે એમના કરિયરને બેટર બનાવવા માટેની હોય, તો એના માટે આપ શું અપીલ કરવા માંગશો? હું ચોક્કસથી આપના માધ્યમથી કહીશ કે દરેકે દીકરો હોય કે દીકરી, એ પોતે જ્યારે પણ કોઈ પણ જ્યારે આવી એક્ઝામની કોઈ પડો હોય કે કોઈક જગ્યાએ તમારી એવો ઇન્ટરવ્યુ કોલ હોય તો એને પ્રાધાન્ય આપીને, કારણ કે જીવનની અંદર આ બધા મોકા છાસ વારે કોઈક એવી તક મળતી હોય છે, એ તક ના ગુમાવી જોઈએ અને બધાએ સાથે મળી. ઘણી વખત આપણે જોયું હશે કે મતદાન મથકે જ્યારે લગ્ન પણ કર્યા પછી એ દીકરા દીકરી મતદાન કરવા જતા હોય છે, આવા આપણે અગાઉ પણ આપના ટીવીના માધ્યમથી અમે જોયેલા છે, એટલે આ જે તકો આવી મળતી હોય છે જીવનની અંદર, તો મારી વિનંતી છે કે જેટલા પણ લોકો મને જોઈ સાંભળી રહ્યા હોય એ બધાએ કે આવી જો એક્ઝામની તકો એમને મળતી હોય તો અચૂકથી એમના નાનો મોટો એક કોમ્પ્રોમાઇઝ કરીને પણ દીકરા દીકરીઓને જ્યાં પણ સ્કૂલ કોલેજ સુધી પહોંચાડીને એમને યોગ્ય રીતે એક્ઝામ અપાવી જોઈએ. જી, આભાર જુગલજી ઠાકોરજી અમારી સાથે જોડવા માટે. તો આ હતા રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, અને તેમણે કહ્યું છે કે ઠાકોર સમાજની આ પહેલ છે એ અન્ય સમાજ માટે પણ પ્રોત્સાહનરૂપ છે. દરેક સમાજના લોકોએ દીકરીઓને આગળ લાવવા માટે, એમના કરિયરને બેટર બનાવવા માટે પ્રયાસ કરવા જોઈએ.
રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે.